नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 प्रकरण 3 द्विचल सुरेख समीकरण युग्म एनी अंदर उदाहरण 4 अहीं आपने एक रकम आपेली छे, एनी अंदर बे समीकरण आपेला छे, एटला माटे एने आपणे युग्म कहीए छीए। बे द्विचल सुरेख समीकरण युग्म आपेला छे अने ए सुसंगत छे के नहीं ते नक्की करवानुं छे, पण कई रीते तो के आलेखनी मददथी आपणे उकेलवानुं छे। तो विद्यार्थी मित्रों, पहला तो आपणे आनो आलेख दोरवो पड़े, सुसंगत छे के नहीं एना माटेनी शरत तो मैं तमने कीधेली छे कि जे समीकरण युग्मने एक पण उकेल ना होय तो ते सुसंगत नथी। बाकी सुसंगत छे पण ए आपणे शरतना आधारे नहीं, अहींया आलेखनी मददथी आपणे उकेलवानुं कीधुं छे। तो एनो आलेख दोरवा माटे विद्यार्थी मित्रों दरेक समीकरणनी आपणे दरेक समीकरणमांथी एक्स अने वायनी बे बे किंमतो आपणे नक्की करवी पड़े। आपणे आलेख दोरवानुं पण आगळना विडियोनी अंदर शीखी ज गया हता, तेम छतां अहींया आपणे फरीवार एने याद ताजी करी लईए, आलेख कई रीते दोराय एनी पण समज मेळवी लईए अने उकेल केवो छे एमां एनी पण आपणे आनी अंदर चर्चा करीशुं। तो विद्यार्थी मित्रों पहेलुं आपणे समीकरण लईए तो अहींया तमे जो एक्स वत्ता 3y बराबर 6। विद्यार्थी मित्रों अहींया आपणे आ समीकरण माटे बे किंमतो नक्की करवानी छे, एक्स नी अने वाय नी। धोरण 9 नी अंदर आपणे शीखेला ज छीए, तेम छतां अहींया तमे ध्यान राखशो तो फरीवार पण तमने ए शीखवा मळी जशे। विद्यार्थी मित्रों अहींया आपणे एक्स नी किंमत लेवानी अने वाय नी किंमत मेळवानी छे। तो अहींया मानी लो कि एक्स बराबर 0 लउं हूँ। 0 शा माटे मैं पसंद कर्या, कारण कि अहींया 0 मूकूँ एटले आ 6 आ 3 छे ए भागाकारमां जशे तो 6 ने आपणे 3 वडे भागी शकाय छे, माटे अहींया मैं पसंदगी 0 नी एटला माटे करी के आपणने पूर्ण संख्या जवाबमां मळे, तो अहींया अपूर्णांक मळे नहीं। तो अहींया आपणे x बराबर 0 मूकीए तो विद्यार्थी मित्रो शुं थशे, 0 वत्ता 3y बराबर 6। एटले के हवे जे आ 3y बराबर 6 थया तो હવે આ 3 ગુણાકારમાં છે, પહેલી બાજુ જાય તો ભાગાકારમાં, એટલે કે 6 ના છેદમાં 3, તો 3 દુ 6 માટે વાયની કિંમત થઈ 2। તો અહીંયા વાયની કિંમત એક્સ બરાબર 0 લીધો તો વાયની કિંમત થઈ 2। તો અહીંયા તમે જુઓ એક્સ બરાબર 0 મૂક્યો માટે આપણને જે વાયની કિંમત મળી છે એની નોંધ આપણે અહીંયા કરી, તો એક્સ 0 લેતા વાય 2 મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો બીજી કિંમત હજુ આપણે નક્કી કરવાની છે, કારણ કે બે કિંમતો લઈશું તો જ આપણે એનો આલેખ દોરી શકીએ। તો અહીં આપણે હવે બીજી એના એ જ સમીકરણની વાત કરું છું, પહેલા સમીકરણ માટે બીજી કિંમત શોધવાની। તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા હું એક્સની કિંમત કેવી ધારું, તો કે અહીંયા માની લો કે 3 મૂકું, તો અહીંયા તમે જુઓ કે 3 આમ જશે તો 6માંથી 3 બાદ થશે તો 3 વધશે, તો આપણે એને 3 વડે ભાગી શકીશું, એટલે કે હવે અહીંયા એક્સ બરાબર આપણે 3 લેવાના છે, 3 લેતા। તો અહીંયા જો 3 લઈશું તો શું થશે વિદ્યાર્થી મિત્રો, 3 વત્તા 3y બરાબર 6। હવે આ 3 ને આપણે પેલી બાજુ લઈ જઈએ વિદ્યાર્થી મિત્રો બરાબરની, તો એ થશે માઇનસ, કારણ કે અહીંયા પ્લસ છે, પેલી બાજુ જશે તો માઇનસ, તો 3y બરાબર 6 માઇનસ 3, એટલે કે 6માંથી 3 જશે તો 3y બરાબર 3, અને હવે આ 3 ભાગાકારમાં જશે એટલે 3ના છેદમાં 3 આવશે, એટલે કે વાયની કિંમત થશે 1। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્સની કિંમત આપણે 3 લીધી તો વાયની કિંમત મળી 1, તો એક્સ બરાબર 3 અને વાય બરાબર 1। તો આ આપણું પહેલાં સમીકરણનું કોષ્ટક થઈ ગયું, એની ઉપર આપણે પહેલું સમીકરણ પણ લખી નાખવાનું માટે એમ કરીને આ કોષ્ટક આપણે બનાવવાનું। હવે આપણે બીજા સમીકરણ માટે એ જ રીતે બે કિંમતો નક્કી કરવી છે, તો બીજા સમીકરણ માટે કિંમતો નક્કી કરીએ ત્યારે અહીંયા આપણે બીજું સમીકરણ પહેલાં લખીશું વિદ્યાર્થી મિત્રો, કે 2x માઇનસ 3y બરાબર 12। બીજા સમીકરણની વાત કરું છું વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા એક્સની કિંમત 0 લઈએ તો અહીંયા 0 મૂકું તો 2 0 0, માટે માઇનસ 3 એક્સ બરાબર 0 લેતા, તો એક્સની કિંમત જો અહીંયા 0 લઉં છું વિદ્યાર્થી મિત્રો, તો એક્સ 0 લઉં તો 0 × 2, એટલે 0નો ગમે તે સાથે ગુણાકાર કરીએ એટલે આ પદ થઈ જશે 0, તો અહીંયા માઇનસ 3y બરાબર 12 થશે। હવે આ માઇનસ 3 અહીંયા ગુણાકારના સંબંધમાં છે આની સાથે, તો આપણે આમ લઈ જઈએ તો ભાગાકારમાં જાય, માટે માઇનસ 12ના છેદમાં 3 અથવા તો 12ના છેદમાં માઇનસ 3 જે કોઈ, તો 3 × 12, એટલે કે વાયની કિંમત મળશે માઇનસ 4। તો વિદ્યાર્થી મિત્રો આ જે બીજા માટેનું જે કોષ્ટક હતું, હવે એના માટે આપણે અહીંયા 2x માઇનસ 3y બરાબર 12 માટે કોષ્ટકની વાત કરીએ, તો બીજું જે કોષ્ટક આપણે બનાવવાનું છે એમાં આપણે એક્સની અને વાયની કિંમત, તો એક્સની કિંમત 0 લીધી છે અને વાયની કિંમત આપણને મળી છે માઇનસ 4 બીજા સમીકરણ માટે। એ જ રીતે વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક્સની કિંમત એવી પસંદ કરીએ, માની લો કે એક્સ બરાબર 3 લઉં તો 3 દુ 6,
छ पहली बाजू जैसे तो बार छ जैसे तो छ वच्चे अने आपणे त्रण वडे भागी शकीशुं तो माटे आपणे x बराबर केटला लईशुं विद्यार्थी मित्रों त्रण तो अहीं आपणे x बराबर त्रण लईए विद्यार्थी मित्रों आ समीकरणमां तो अहीं शुं थशे बे गुणिया त्रण माइनस त्रण वाय बराबर बार आ समीकरणनी अंदर तो त्रण दू छ छ माइनस त्रण वाय बराबर बार हवे छ ने आपणे पहली बाजू लई जईए तो माइनस त्रण वाय बराबर बार माइनस छ छ प्लस था अहीं पहली बाजू गया एटले माइनस थया बार माथी छ जशे तो विद्यार्थी मित्रों वधशे छ हवे आ माइनस त्रण आपणे भागाकार में जाए कारण के अहीं वाय साथे गुणाकार में है भागाकार में जशे त्रण दू छ छेद उठशे एटले वाय बराबर थशे माइनस बे ए विद्यार्थी मित्रों तमने ए आवडे छे तो अहीं आपणे एक्स की किंमत आपणे त्रण लीधी तो वाय की किंमत आपणे मळी माइनस बे अहीं तमे जोई शको छो कि बंने समीकरण की बे बे किंमतों आपणे मळी गई छे विद्यार्थी मित्रों आज मैं गणतरी बताई है किमतों लेवा ते न बताओ रफकाम अंदर कर कोष्टक तैयार करो तो चले हमें विद्यार्थी मित्रों आना आधार आप आलेख दौरवा है बने विद्यार्थी मित्रों हम अपने पहला समीकरण ने बीजा समीकरण मैं बने की बे बे किमतों आप नक्की कर लीधी हमें आप आलेख दौर धोरण नौ अंदर सीखिया कि बराबर आलेख पत्र मध्य में जो ऊबी रेखा है ये अपो वायअक्ष है અને જે આડી રેખા છે એ આપણો એક્સ અક્ષ છે એક્સ એક્સ ડેશ અને વાય વાય ડેશ વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા જે બરોબર મધ્યમાં છે એ આપણું ઉગમ બિંદુ એટલે કે શૂન્ય છે જેમ જમણી બાજુ જે એમ જેમ જેમ ઘાટી લીટી આવતી જાય છે જે આલેખ પત્રની અંદર તમને જુઓ ઘાટી લીટીઓ બતાવેલી હશે જ્યાં જ્યાં ઘાટી લીટીઓ આવે છે ત્યાં આપણે અનુક્રમથી એક બે ત્રણ ચાર પાંચ छ जमणी बाजू एज रीते डाबी बाजू की बात करिए तो माइनस एक माइनस बे माइनस त्रण माइनस चार आ रीते अपने आग वधीए छीए एवी ज रीते वाय अक्ष पर ऊपर बाजू जाइए तो एक बे त्रण चार एज रीते नीचे आए तो माइनस एक माइनस बे माइनस त्रण माइनस चार आ रीते विद्यार्थी मित्रों तमारे आलेख पत्र हशे एनी अंदर तो घणा सुधी तमे जई शकशो पण मैं अहींया तमने खाली समजावा माटे कारण के आपणे जे किंमतो मळी छे एना अनुसंधाने एटली ज किंमतोमां मैं समावेश कर्यो छे अहींया पहेला माटेनी आपणे रेखा दोरीए तो के जीरो बे तो जीरो एक्स अक्ष पर जोवानुं छे अने वाय अक्ष पर बे जोवाना छे तो जीरो अने बे एटले के अहीं ए बिंदु थशे आपणुं आ जीरो बे एने आपणे नाम आपी दईए के ए ए जीरो बे एना एम थशे जीरो बे एक्स एम जीरो छे वाय एम बे छे एटले ए जीरो बे एवी ज रीते हवे आपणे बीजू बिंदु दर्शावीए त्रण एक तो एक्स एम त्रण अने वाय एम एक तो त्रण अने एक ज्यां मळे छे ए त्रण अने एक तो आ जे विद्यार्थी मित्रों जे बिंदु थयुं एने आपणे नाम आपी दईए दाखला तरीके बी तो ए थशे त्रण एक विद्यार्थी मित्रों हवे फूटपट्टीनी मददथी आने जोड़ी अने आपणे एक रेखा बनावानी छे बराबर एक रेखा आपणे बनावीशुं जोड़ीने बन्ने बाजू तीर आ जे समीकरण थयुं ए कई रेखानुं थयुं तो के पहेलुं समीकरण एटले ए रेखा उपर गमे त्यां उपर के नीचे आपणे समीकरण लखी देवानुं एटले ख्याल आवे के आ आपणुं आ रेखानुं समीकरण छे हवे विद्यार्थी मित्रों जे बीजुं जे आपेलुं छे ए बीजा कोष्टकना आधारे आपणे बीजी रेखा बनावानी छे तो के जीरो अने माइनस चार तो जीरो अने वाय एम पर माइनस चार तो ये अहीं अपनी पास है जीरो माइनस चार एने आपणे दाखला तरीके पी नाम आपीए पी बिंदु जीरो माइनस चार एवी ज रीते त्रण माइनस बे तो एक्स एम पर त्रण अने वाय एम पर माइनस बे तो त्रण माइनस बे बने अहीं तमे जोई शको छो के अहीं आपणे मळे छे त्रण माइनस बे तो अहीं त्रण माइनस बे एने आपणे दाखला तरीके क्यू नाम आपीए क्यू बिंदु अहीं ए बी अहीं पी क्यू हवे आपणे आने पण आपणे फूटपट्टीनी मददथी जोड़ी देवाना छे अने फूटपट्टीनी मददथी तमे जोड़शो अहींया हूँ एमणामां ज जोड़ू छूं पण तमे ज्यारे दोरशो त्यारे तमने परफेक्ट एनो आंकड़ो अने परफेक्ट डिजाइन कम्प्लीट आलेख मळशे हवे विद्यार्थी मित्रों आ बंने आलेख तमे जोई शको छो के छेदती रेखाओ छे आनी पहेला ज्या विडियोमां आपणे जोयुं हतुं के छेदती रेखाओ होय एनो मतलब एवो थयो के समीकरण जे युग्म छे एने एक ज उकेल छे अने कयो उकेल छे तो के ज्यां छेदे छे ए एनो उकेल छे तो अहींया तमे जो कया बिंदुमां छेदे छे पांच पछी अहींया छ आवशे एटले के छ जीरो बिंदुमां ए छेदे छे
અહીંયા આપણે દાખલા તરીકે સી અથવા તો ગમે તે નામ આપવું હોય એ બિંદુને નામ આપણે કેપિટલ અક્ષરથી આપી શકીએ. તો અહીંયા જે આ સી બિંદુ છે એ બંને રેખાઓ જ્યાં છેદે છે એ બંને ઉપરનું સામાન્ય બિંદુ છે. આ રેખા ઉપર પણ છે અને એ આ રેખા ઉપર પણ છે, એટલે કે સામાન્ય બિંદુ છે બંનેનું. અને જે સામાન્ય બિંદુ છે એ આપણો ઉકેલ છે. તો અહીં જે ઉકેલ છે એ કયો થશે? 6 0, એટલે કે એક્સની કિંમત 6 અને વાયની કિંમત 0, આ ઉકેલ છે. માટે અનન્ય ઉકેલ થયો. અને અનન્ય ઉકેલ છે માટે આપણે કહી શકીએ કે સમીકરણ કેવા છે? સુસંગત છે. સમીકરણ યુગ્મ સુસંગત છે.